તો બાળ મિત્રો, આપણે એક વૈજ્ઞાનિક ડૉક્ટર અબ્દુલ કલામ વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931 રોજ રામેશ્વરના તમિલનાડુમાં થયો હતો. તેમનું પૂરું નામ અવુલ પકીર જનાઉલ્દીન અબ્દુલ કલામ હતું. તેઓએ ફિઝિક્સ અને એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને તેમનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, અન્ના યુનિવર્સિટી, જોસેફ કોલેજમાં તેમણે કર્યો હતો અને તેમને ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, હુવર મેડલ વગેરે જેવા મેડલો પણ પ્રાપ્ત થયા હતા અને તેમનું મૃત્યુ 21 જુલાઈ 2015 શિલોંગમાં થયું હતું. તો આ રીતે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે ઘણી બધી ખ્યાતિઓ પણ મેળવી હતી. એપીજે અબ્દુલ કલામ શું હતા? એક સાયન્ટિસ્ટ પણ હતા, એન્જિનિયર પણ હતા, પછી પ્રોફેસર પણ હતા, પછી અધર પ્રેસિડન્ટ એટલે કે એક રાષ્ટ્રપતિ પણ હતા, એન્ડ અ ગુડ હ્યુમન બિંગ એટલે કે એક એ સારા માણસ પણ હતા. તો આટલું બધું જ અબ્દુલ કલામે શું કર્યું હતું? પદવી મેળવી હતી, એટલે કે એક સારા વૈજ્ઞાનિક હતા, એન્જિનિયર હતા, પ્રોફેસર અને રાષ્ટ્રપતિ પણ હતા. હાય ફ્રેન્ડ્સ, બધા મજામાં છો ને? આશા છે કે તમને પ્રયોગ કરવાની મજા જ આવતી હશે, બરાબર? તો ચાલો આપણે ફરી એક નવો પ્રયોગ જોઈએ. તો આમાં શું કરવાનું છે? આપણા પ્રયોગનું નામ છે કાર્બન ડાયોક્સાઇડની હાજરીથી આગ બુજાઈ જવી. તમને ખબર જ હશે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુથી શું થાય છે? આગ બુજાઈ જાય છે, એટલે કે આગ હોલવાઈ જાય છે. આપણે આગળ પણ જોયું હતું કે આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન વાયુ. અને કયો વાયુ બહાર કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો એવો જ એક પ્રયોગ કરવાનો છે. તો એના માટેના સાધનો છે, પહેલું છે મીણબત્તી, બીજું છે કાચનો ગ્લાસ, ત્રીજું છે પાણી, ચોથું છે ઇનોનું પેકેટ, તમે બધાએ જોયું જ હશે, પછી છે માચિસ, બરાબર? તો આટલા સાધનોનો ઉપયોગ કરીને આપણે પ્રયોગ કરવાનો છે. તો ચાલો બાળ મિત્રો, હવે આપણે પ્રયોગ કરીએ. તો એના માટેના સાધનો આપણે જોયા જ હતા. જો અહીંયા મેં લીધા છે બે કાચના ગ્લાસ, બરાબર? એની અંદર શું છે? મીણબત્તી, બે મીણબત્તી લીધી છે. ત્યાર પછી છે આ ગ્લાસમાં મેં પાણી ભરેલું છે. પછી આ શું છે? ઈનો, બરાબર? અને આ માચિસ. તો હવે આપણે પ્રયોગ ચાલુ કરીએ. તો શું કરવાનું છે? સૌ પ્રથમ દીવા સળીને આપણે સળગાવવાની, મીણબત્તીને સળગાવવાની છે. તો હવે બે ગ્લાસમાં આપણે મીણબત્તી સળગાવી દીધી છે. હવે એમાં શું કરવાનું છે? આપણે અડધે સુધી પાણી ભરવાનું છે. શું કરવાનું છે? અડધે સુધી પાણી. તો દેખાય છે બધાને પાણી અડધે સુધી ભરાયેલું? મીણબત્તી જે છે એનું અડધે સુધીનું પાણી ભરેલું છે, બરાબર? બંને ગ્લાસમાં. હવે આપણે શું કરવાનું છે? એની અંદર એક એમાં હું શું નાખીશ? આ ઇનો નાખીશ. તો શું થશે એ તમારે જોવાનું છે અને મને કહેવાનું છે કે આવું શા માટે થાય છે. તો હવે આ એક ગ્લાસમાં હું ઇનો નાખીશ. તો શું થયું બાળ મિત્રો? જોયું તમે? ઈનો નાખ્યું તો શું થયું? ચલો બોલો જોઈએ, શું થયું? મીણબત્તી હોલવાઈ ગઈ. તો આવું શા માટે બન્યું બાળકો? આપણે પ્રયોગના નામ પર જોયું જ હતું, તો એના પરથી કહેવાનું છે તમારે કે આવું શા માટે બન્યું? બોલો જોઈએ, શા માટે થયું? તો આમાં જ્યારે મેં ઈનો નાખ્યું તો શું થયું?
કાર્બન ડાયોક્સાઇડ વાયુ મીણબત્તીને મળ્યો એટલે મીણબત્તી શું થઈ ગઈ? હોલવાઈ ગઈ, બરાબર. જ્યારે આમાં કશું જ નથી કર્યું એટલે આમાં હજી પણ સળગે છે, સળગે છે ને, બરાબર. તો સમજ પડી બાળમિત્રો આમાં કઈ રીતે કરવાનું છે? તો તમારે પણ આ જ રીતે બે કાચના ગ્લાસ લેવાના છે, એમાં બે મીણબત્તી મૂકવાની છે, અડધે સુધી પાણી ભરવાનું છે, પછી એક ગ્લાસમાં શું નાખવાનું છે? ઈનો, અને પછી જોવાનું છે, અને પછી વિચારવાનું છે કે આવું શા માટે થાય છે, આપણે અત્યારે જોઈ જ લીધું છે, બરાબર. તો ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.